नमस्कार, जय श्री कृष्ण। भगवद गीता रोजे रोज ना कार्यक्रम में आपनो स्वागत छे। मित्रों, सांख्य योग गीता जी नो बीजो अध्याय अने तेना दर्शन ने एनी फिलॉसॉफी ने आपणे समझवानो प्रयत्न करीए छीए अने एमां आपणने राह चींधे छे स्वामी विदितात्मानंद जी। एमना अनेक प्रवचनो अने पुस्तकोना आधारे सरल रीते समझी शकाय तेवा आ वक्तव्यो आपणे तैयार कर्या छे। અને એમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તે છે સાચું શું ભગવાન કહે તે કે આપણે માનીએ તે અઘરો પ્રશ્ન છે ના સમજીએ ભગવાન જે કહે છે તે અને આપણે જે માનીએ છીએ તેમાં અગર તફાવત હોય તો પ્રશ્ન થાય કે સાચું શું ભગવાન જે કહે છે તે સાચું બીજું કોઈ કહેતું હોય તો કદાચ આપણે તેને આટલું મહત્વ નહીં આપતે પણ સ્વયં ભગવાન કહે છે ત્યારે પછી એના વિધાનને આપણે ગંભીરતાથી સ્વીકારવું જોઈએ। આપણું હિત સાચવવાના માટે જો આપણે બીજાનું અહિત કરીએ તો તેની માઠી અસર આપણને ક્યારેક ને ક્યારેક તો થવાની જ છે। ભગવાન અહીં કોઈ ભૌતિક હિતની કે સિદ્ધિની વાત નથી કરતા, ભગવાન તો આધ્યાત્મિક સુખની પ્રાપ્તિની ચાવી આપણને બતાવે છે। બહારની કશીક પ્રાપ્તિ કે સમૃદ્ધિમાંથી સુખ આવતું નથી, સુખ તો મનની પ્રસન્નતામાંથી આવે છે, શાંતિમાંથી આવે છે। ભગવાનની સુખ કે સફળતા માટેની વ્યાખ્યા જોકે આપણા કરતા થોડી જુદી લાગે છે। આપણે બાહ્ય સિદ્ધિઓ મળતા એવોર્ડ, સન્માન, ઇનામો, અકરામો આ બધાને સુખની સાથે સાંકળીએ છીએ અને સફળતાને આપણે એ રીતે આંકતા હોઈએ છીએ, જ્યારે ભગવાન આંતરિક સિદ્ધિઓની સાથે તેને સાંકળે છે। કેટલા પ્રમાણમાં આપણને આંતરિક સિદ્ધિ કે આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ એ જીવનની સફળતાનો આંક છે। અંદર શાંતિ મળવી જોઈએ। આંતરિક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા કરતા બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય તો તેનો કોઈ વિરોધ નથી, પરંતુ બાહ્ય સિદ્ધિઓની પ્રાપ્તિને માટે આંતરિક સિદ્ધિઓનો ભોગ આપી દેવો પડે એ તો બિલકુલ માન્ય નથી, બિલકુલ યોગ્ય નથી। ભગવાન કહે છે કે મંતે વાધી રાસ્તે ધર્મના કર્તવ્યના પાલનને માટે જીવનનું ઘડતર કરવું એ આંતરિક સમૃદ્ધિનો જીવનની સફળતા માટેનો માર્ગ છે, એ છે કર્મની સ્વતંત્રતા। મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું કે મનુષ્યના મૂળભૂત સ્વભાવથી તેના હૃદયમાં રહેલી મૂળભૂત ઝંખનામાંથી જ એક અધિકાર નામનો શબ્દ આવે છે અને મનુષ્યની સાથે સાથે પશુ પંખી જીવ જંતુ વનસ્પતિ એ બધા જીવો પણ જીવે જ છે આ જગતમાં અને તેમને પણ માણસની જેમ આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ ચાર વસ્તુની મૂળભૂત જરૂરિયાતો છે જ। આ ઝંખનાઓ ઉપરાંત એક વિશેષ ઝંખના પણ ભગવાને માણસમાં મૂકી છે। મનુષ્ય પોતાની અર્પણતાથી સતત સભાન હોય છે, પોતાની અપૂર્ણતા એની પૂર્તિ કરવાને માટે એ સતત પ્રયત્નશીલ હોય છે અને આહાર આદિની ઝંખના જેમ સ્વાભાવિક છે તેમ તેની પૂર્ણ થવાની ઝંખના પણ સ્વાભાવિક છે। ફ્રોઈડ અને અન્ય પાશ્ચાત્ય વિચારકોએ મનુષ્યની મૂળભૂત ઝંખનાને માટેના વિચાર કર્યા છે। એમના મતે મૈથુન સુખ યાને જાતીય સુખની ઈચ્છા પૂરી કરવી એ મનુષ્યની મૂળભૂત ઈચ્છા છે, જેનાથી પ્રેરાઈને મનુષ્ય બધી જ પ્રવૃત્તિ કરતા હશે એવું ફ્રોઈડ સમજાવે છે। પરંતુ આપણા શાસ્ત્ર કહે છે કે મનુષ્યની મૂળભૂત ઝંખના એ પૂર્ણ થવાની ઝંખના છે, મુક્ત થવાની ઝંખના છે। આપણામાં જાતીય સુખ તેમજ અન્ય સુખની પ્રાપ્તિઓની ઈચ્છા હોય છે ખરી, પરંતુ એ બધી ઈચ્છાઓની પાછળ એક મૂળભૂત ઈચ્છા હોય છે અને તે છે આ બધી નાની મોટી ઈચ્છાઓના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા। મનુષ્ય અલ્પતાનો અનુભવ સતત કરે છે, દેશની મર્યાદા, કાળની મર્યાદા, પરિસ્થિતિની મર્યાદા, આવી ભિન્ન ભિન્ન મર્યાદાઓ એક યા બીજા સ્વરૂપે આપણે સતત અનુભવીએ છીએ અને આવી મર્યાદાઓનો આપણે સ્વીકાર કરી શકતા નથી। ભલે આપણે બહારથી વ્યક્ત ન કરતા હોઈએ, ભલે આપણને બધું જેમ છે તેમ ચલાવી લેવાનું ફાવે છે, પણ અંતરમાં તો ક્યારેક ને ક્યારેક પરતંત્રતા, અસહાયતા, અલ્પતાહીનતા, અધૂરપ લાગે છે અને તેને આપણે સ્વીકારી શકતા નથી। આપણા અંતરમાં ખરેખર તો એ બધાથી
મુક્ત થવાની ઝંખના જ રહેલી હોય છે. તો પ્રશ્ન આપણે સમજવો જોઈએ કે સાચું શું ભગવાન જે કહે છે તે, કે આપણે જે માનીએ છીએ તે. જરા વિચારજો મિત્રો. પ્રણામ કરીએ સ્વામી વિદિતાત્માનંદજીને કે જેમના વિચારોના આધારે આપણે આ વક્તવ્ય તૈયાર કર્યું. આજે અહીં જ વિરામ લઈએ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.